નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 88 તાલુકામાં મેઘમહેર સીઝનનો 30% વરસાદ, હજી 10%ની ઘટ. 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી. ધોરાજીના મોટી મારડમાં 9 અને લોધિકામાં 8 ઇંચથી જળબંબાકાર. રાજકોટમાં 2 કાચા મકાન ધરાશાયી થયા, એકને ઈજા. સિવિલમાં પાણી ઘૂસ્યા. આજથી ધોરણ 9 અને 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ થઈ. ભારે ઉત્સાહથી સ્કૂલોમાં પહોંચેલા વિદ્યાર્થીઓએ કહ્યું, ઓફલાઈન ભણવામાં વધુ મજા આવશે. દેશની સૌથી મોટી સર્જરી 10 લાખે 1માં જોવા મળતી. ફેફસાના ટ્યુમરની ખાનગી હોસ્પિટલે સફળ સારવાર કરી મહિલાને બચાવાઈ. સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,43,460 પર પહોંચ્યો. મૃત્યુઆંક 2,114 પર સ્થિર અને કુલ 1,41,284 દર્દી રિકવર થયા. રાજ્યમાં ધોરણ 12 બાદ હવે આજથી ધોરણ 9 થી 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી સંમતિ પત્ર મેળવીને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસે હોવા છતાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓનું સેનેટાઈઝર અને થર્મલ ગનથી ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો 50% કેપેસિટીને કારણે આજથી વિદ્યાર્થીઓને ઓડ ઇવન પદ્ધતિથી ભણવું પડશે. અમદાવાદ શહેરમાં રાણીપમાં આવેલી ગીતા સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પહોંચ્યા છે. લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થતી હોવાને કારણે વિદ્યાર્થીઓ મિત્રોને મળ્યા છે. વિદ્યાર્થીઓને તેમના મિત્રોને મળવાની ખુશી સૌથી વધુ છે. તો બીજી બાજુ લાંબા સમય બાદ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને રૂબરૂ ભણાવવા મળતા શિક્ષકો પણ આનંદમાં છે. તો સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે 2 અલગ અલગ રિસેસ રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકસાથે ભેગા ન થાય. આજે પ્રથમ દિવસ હોવા છતાં રાબેતા મુજબ સ્કૂલ ચાલુ જ રહેશે. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ ઇવેન્ટ્સનો 3જો દિવસ ચાલી રહ્યો છે. તો ભારતીય પુરુષોની તીરંદાજી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ક્વોલિફિકેશન રાઉન્ડમાં કઝાકિસ્તાનને 6-2થી હરાવીને સારી શરૂઆત કરી. તો ક્વાર્ટર ફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયા તરફથી એક પડકારનો સામનો કરવો પડશે. તલવારબાજીમાં ભારતની ભવાની દેવી મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તો જ્યારે ટેબલ ટેનિસમાં અચંતા શરત કમલ પુરુષ સિલંગનસના 3જા રાઉન્ડમાં પહોંચી ગયો છે. તો શૂટર સ્કિલ્ડ ઇવેન્ટના 2જા દિવસની ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ થઈ ગઈ છે. તો ભારત તરફથી મેરાજ અહેમદ ખાન અને અલંગ વીરસિંહ બાજવા પડકાર ફેંકી રહ્યા છે. માણસા તાલુકાના રંગપુર ગામનું દંપતી રવિવારે કારમાં અંબાજી દર્શનાર્થે આવ્યું હતું. માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે હડાદ નજીક અચાનક કારમાં આગ લાગતા કારમાં પતિની નજર સામે પત્ની બળીને ભડથું થઈ જઈ બાદ મોતને ભેટ્યા હતા. તો જ્યારે પતિ કારમાંથી બહાર નીકળી ગયા, પરંતુ હાથ, મો અને પગે ગંભીર રીતે દાઝ્યા હતા. ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં દર વર્ષની જેમ વિશ્વ વિરાસત સ્થળોની યાદી જાહેર કરાઈ છે, જેમાં ભારતને ફરી સફળતા મળી છે. તેલંગાણાના રામપ્પા મંદિરે દેશની 39મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. એને પગલે હવે ધોળાવીરાની પણ ઘોષણા સોમવારે અથવા મંગળવારે થઈ શકે છે. યુનેસ્કોએ શનિવારથી વિવિધ દેશોના વિશ્વ વિરાસત સ્થળના નામો જાહેર કરવાની શરૂઆત કરી હતી, જેમાં રામપ્પા મંદિરની ઘોષણા રવિવારે કરી હતી. એની સાથે પ્રધાનમંત્રીએ પણ દેશને આ અંગે જાણકારી આપી ખુશી વ્યક્ત કરી હતી. યુનેસ્કોએ જાહેર કર્યું છે કે 28મી જુલાઈ સુધી વિવિધ સાઇટ અંગે ચર્ચા ચાલુ રહેશે, એટલે કે ધોળાવીરાની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. દેશમાં કોરોના વેક્સિનેશન શરૂ થયાને 6 મહિના થઈ ગયા છે, પરંતુ અત્યાર સુધી માત્ર 4 રાજ્યો એવા છે જ્યાં 50%થી વધુ વયસ્કોને રસીનો સિંગલ ડોઝ અપાયો છે.
સૌથી ખરાબ સ્થિતિ ઉત્તર પ્રદેશ અને બિહારની છે. આ બંને રાજ્યોમાં ચોથા ભાગની વયસ્ક વસ્તીને સિંગલ ડોઝ અને માત્ર 4.8% બંને ડોઝ આપવામાં આવ્યા છે. તો ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં રોજની રસીની સરેરાશ 2.34 લાખ, બિહારમાં 1.17 લાખની રહી છે. આ ઝડપ ઉત્તર પ્રદેશમાં 14.9 કરોડ વયસ્કની વસ્તીને બંને ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે જુલાઈ 2024 અને બિહારમાં મે 2024 આવી જશે. તો અત્યારે દેશમાં દર મહિને 12 કરોડની રસીનું ઉત્પાદન થઈ રહ્યું છે. મોટે ભાગે ફેક્ટર 8ની ઉણપ ધરાવતા હિમોફેલિયાના દર્દીમાં વારંવાર ફ્રેક્ચર થવાની સમસ્યાઓ હોય છે, પરંતુ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં તબીબોએ વારંવાર ફ્રેક્ચરની સાથે શરીરના વિવિધ અંગો પર સોજો અને કિડનીમાં પથરીની સમસ્યાથી પીડાતી રાજસ્થાની મહિલામાં 10 લાખે એક વ્યક્તિમાં જોવા મળતા ભારતના પ્રથમ અને વિશ્વના ત્રીજા ફેફસાના સૌથી મોટા 110 ગ્રામ વજનની ટ્યુમર સર્જરી કરીને નવજીવન આપ્યું છે. તો રાજસ્થાનની હોસ્પિટલોના તબીબોએ ટ્યુમર એડવાન્સ સ્ટેજમાં હોવાથી મહિલા થોડો જ સમય જીવશે અને કીમોથેરાપી સિવાય કોઈ ઉપાય નથી તેમ જણાવ્યું હતું. ગુજરાતના ડીસા, ભાંભર, રાજકોટ, ભાવનગર, નડિયાદ અને અમરેલી ઊંઝામાં ચપ્પલ હવામાં ઉછાળ્યા પછી સીધું પડશે કે ઊંધું એની પર પણ એક ફેક્ટરીઓનો સટ્ટો રમી નાખતા ગુજરાતીઓ દર વર્ષે ચોમાસામાં વરસાદ સારો પડશે કે નહીં તેની પર એવરેજ રૂપિયા 850 કે 900 કરોડનો સટ્ટો રમે છે. તેના માટે તેઓ ભારતીય હવામાન વિભાગ એજન્સીઓ તથા પૌરાણિક પારંપરિક પદ્ધતિ મારફત કરાતી વરસાદની આગાહીઓ પર આધારિત રહેતા હોય છે, પરંતુ આ વર્ષે સારો વરસાદ પડશે તેવી ધારણામાં સટ્ટો લગાડનાર ગુજરાતીઓના અંદાજે રૂપિયા 500 કરોડ વરસાદ નહીં પડવાને કારણે ધોવાઈ ગયા છે. રાજ્યમાં રવિવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જામનગરના જોધપુરમાં તાલુકાના નરવાણા ગામે બપોર બાદ આભ ફાડતા 3 કલાકમાં 10 ઇંચ વરસાદથી ગામના સ્થળ ત્યાં જ જળની સ્થિતિ જોવા મળી હતી. તો કાલાવડમાં પણ બપોરે 2 થી 6 એટલે કે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે છોટાઉદેપુર તાલુકામાં 7.5 ઇંચ, વાડ તાલુકામાં 6.73 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદથી અરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સોરઠના માણાવદરમાં 5, જૂનાગઢમાં વંથલીમાં પંથકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કેશોદ મેદરડામાં 2.5 ઇંચ વરસાદ થયો હતો. તો ગિરનારના પગથિયાર પર પાણીથી ભીંજાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો રાજકોટમાં 4, જેતપુરમાં 3.5 અને ટંકારામાં 3 ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ જોરદાર જમાવટ જમાવી હતી. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 5 ઇંચ, મહેસાણા ઊંઝામાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો વલસાડ જિલ્લાના વાપીમાં 2 ઇંચ, કપરાડામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પંચમહાલના ગોધરામાં 3 ઇંચ, મોરવામાં 2.5 ઇંચ, જાંબુઘોડામાં અને શહેરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો ગોહિલવાડના વલભીપુરામાં, પાટણમાં 4 કલાકમાં 4 ઇંચ અને બોટાદના ગઢડામાં પણ 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તો બીજી તરફ પાલીતાણામાં પણ 1 ઇંચ, વડોદરા શહેરમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરની અસરના પગલે વડોદરામાં રવિવારે સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે ગરમીનો પારો 5 ડિગ્રી સુધી ગગડી જતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. તો રવિવારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે દક્ષિણ પશ્ચિમની દિશાએથી 11 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા. તો 1.5 ઇંચ વરસાદમાં મેદાનો અને રસ્તા પર ખાબોચિયા ભરાયા હતા. તો માંજલપુરના તુલસીધામ વિસ્તારમાં સવારે 8 વાગે ઝાડ ધરાશાયી થયું હતું. તો સોમવારે પણ ભારે વરસાદની આગાહીથી જિલ્લા તંત્ર દ્વારા પૂર નિયંત્રણ કક્ષાઓને એલર્ટ મોડ પર રાખ્યા છે. તો આ હતા આજના બુલેટિન સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.